नमस्कार, आપની સાથે હું છું વિધાતા. દેશમાં કોરોનાનો કેર છે તેવામાં માસ્ક સૌથી મોટું હથિયાર છે. અમે તમને વારંવાર અપીલ કરીએ છીએ કે તમે માસ્ક પહેરો. આ અંગે ન્યૂઝ 18 એ એક ઝુંબેશ પણ શરૂ કરી છે, હેશટેગ માસ્ક પહેનો ઇન્ડિયા. તમે પોતે પ્રતિજ્ઞા લો કે જ્યાં સુધી આ મહામારી છે ત્યાં સુધી તમે માસ્ક નહીં ઉતારો. માસ્ક યોગ્ય રીતે પહેરો, માસ્ક છે મજાક નથી. અને હવે જોઈએ સમાચાર સુપરફાસ્ટ. સુરતના સિંગણપોરમાં પીઆઈ ની બદલી થતા યોજાયેલા વિદાય સમારંભમાં કોરોનાના નિયમો ભૂલાયા. 100થી વધુ પોલીસ કર્મચારીઓ એકઠા થયા. રાત્રિ કર્ફ્યુ છતાં 9 વાગ્યા બાદ શરૂ થયો સમારંભ. લગ્નમાં 50 લોકોની મંજૂરી, જ્યારે પોલીસના જમણવારમાં ભારે ભીડ. ડભોલીના કુમકુમ ફાર્મ ખાતે યોજાયો હતો વિદાય સમારંભ. ઘણા પોલીસ કર્મચારીઓ માસ્ક વગર દેખાયા. આપના નેતા યોગેશ જાદવાણી સમારંભનો વિડીયો વાયરલ કર્યો. કહ્યું કોઈ અન્ય વ્યક્તિએ મોકલ્યો હતો વિડીયો. પોલીસ વિડીયો ઉતારનારની કરી રહી છે શોધખોળ. પોલીસને પછતાવો નથી, પણ વિડીયો કોણે ઉતાર્યો તેની ચિંતા. તમામ લોકોના ફોન ચેક કરાયા હોવાનો યોગેશ જાદવાણીનો દાવો. કહ્યું કે 150 જેટલા પોલીસ હાજર હતા. જેટલા ખાનગી લોકો આવ્યા તેમની પૂછપરછ. સામાન્ય માણસને લૂંટતી પોલીસ પોતે જ નિયમો તોડે તો જનતા શું કરે. કોરોના સંક્રમણ વચ્ચે ઠેર ઠેર ભીડ પર હાઈકોર્ટનું કડક વલણ. ચેતવણી આપતા કહ્યું લોકો નહીં સમજે તો ત્રીજી લહેર આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું નથી થતું પાલન. લોકોની બેદરકારી ભારે પડશે. સીઆર પાટીલની અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત દરમિયાન કાર્યકર્તાઓનો રહ્યો જમાવડો. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો. મુલાકાત બાદ પાટીલે કહ્યું અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર ઝડપથી પહોંચાડશે સહાય. ભરૂચ જિલ્લા પંચાયતના 40થી વધુ તબીબોએ રાજીનામા આપતા ખળભળાટ. રસીકરણની કામગીરી નબળી હોવાનું કારણ ધરીને પગાર કાપી લેતા તબીબોનો વિરોધ. કોરોના કાળમાં તબીબોના રાજીનામાથી તંત્ર દોડતું થયું. રાજકોટના માર્કેટયાર્ડમાં ઉનાળુ પાકની મબલક આવક. તલ, મગ, મગફળી, લસણ, કપાસ, એરંડાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ પૂરતા ભાવ ન મળતા હોવાનો ખેડૂતોનો આરોપ. રાજકોટમાં હોટેલ અને રેસ્ટોરન્ટની હાલત કફોડી. 1.5 વર્ષથી કારોબાર બંધ થતા નાના મોટા અનેક હોટેલ સંચાલકો આર્થિક સંકળામણમાં. હજારો લોકો બન્યા બેરોજગાર. સકારાત્મક નિર્ણય કરવાની માંગ ઉઠી. કોરોના અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાએ તોડી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કમર. રાજકોટમાં અનેક લોકો ધંધા બદલવા મજબૂર થયા. ઉદ્યોગો બંધ રહેતા માલસામાનના પરિવહનમાં 40-50% ઘટાડો. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ. ખાનગી હોસ્પિટલમાં શરૂ કરેલા જ્યાં રસીકરણમાં સ્થળ પર જ રજીસ્ટ્રેશન. રસીકરણ શરૂ થાય તે પહેલા જ લાગી 1 કિલોમીટર લાંબી કતાર. 18 વર્ષથી ઉપરના લોકોના ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનને જબરો પ્રતિસાદ. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. 1000 રૂપિયામાં સ્થળ પર જ નોંધણી કરી અપાઈ રહી છે રસી. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં મહાનગરપાલિકાએ પોતાનું નામ હટાવ્યું. હવે ફક્ત ખાનગી હોસ્પિટલનું જ આયોજન. જીએમડીસીમાં થઈ રહેલા રસીકરણને ભાડાને લઈને સવાલો ઉઠ્યા. વેક્સિન માટે 1000 રૂપિયા પણ ભાડું નથી નક્કી કરવામાં આવ્યું. ખાનગી હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે એએમસી તરફથી કોઈ ભાડાની વાત નથી થઈ. કોરોનાની મહામારીમાં બેડની વ્યવસ્થા ખૂટી પડતા રેલવે ડિવિઝને આઇસોલેશન કોચ તૈયાર કર્યા હતા. જોકે લાખોના ખર્ચે તૈયાર થયેલા કોચ ધૂળખાઈ રહ્યા છે. આજ સુધી એક પણ દર્દીએ આઇસોલેશન કોચમાં નથી લીધી સારવાર. કેટલાય રૂપિયાનું આંધણ કરીને કોચમાં એસી સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. શોભાના ગાંઠા સમાન આ કોચ અત્યારે કોઈ કામના નહીં. રેલવે વિભાગના આઇસોલેશન કોચનો ખર્ચ માથે પડ્યો. મહેસાણાના વડનગર સિવિલમાં 50% બેડ ખાલી. તો 200 બેડ પૈકી 100 દર્દીઓ સારવાર હેઠળ. હાલમાં 17 દર્દી બાય પેપર, તો આશરે 35 દર્દી એનઆરબીએમ માસ્ક પર અને 48 દર્દી સામાન્ય સારવાર હેઠળ. હાલમાં નવા 3-4 દર્દીઓ હોસ્પિટલમાં લઈ રહ્યા છે દાખલ અને સારવાર લઈ રહ્યા છે. 20 દિવસ અગાઉ વડનગર સિવિલમાં વેઇટિંગ હતું, જેને કારણે બેડ મળવો પણ મુશ્કેલ હતું. તાવતેથી થયેલ નુકસાનને લઈને રાજ્ય સરકારે 500 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી. ઉનાળુ પિયત પાક, બાગાયતી પાક અને ફળ ઝાડ પડી જતા 33%થી વધુ નુકસાનીમાં મળશે 30,000ની સહાય. સંપૂર્ણ નુકસાન થયેલા બાગાયતી પાકમાં 1 લાખની સહાય. ઉનાળુ પાક માટે 20,000ની સહાયની જાહેરાત. મહત્તમ 2 હેક્ટર માટે કરાશે સહાય. સર્વે પૂર્ણ થતા જ અઠવાડિયામાં બેંક ખાતામાં મળશે સહાયની રકમ. મગતલ, મગફળી, બાજરી, જુવાર સહિતના ઉનાળુ પાકમાં થયેલા નુકસાનની સહાય મળશે. જ્યારે કે નારિયેળી, ચીકુ, લીંબુ, આંબા સહિતના બાગાયતી પાકમાં નુકસાનીને લઈને સરકારે વળતરની જાહેરાત કરી. ઉના તાલુકાના ખજુદ્રા ગામમાં વાવાઝોડા બાદ લોકોની સ્થિતિ દયનીય. સરકારી તંત્ર કે સ્થાનિક નેતાઓએ કોઈ જ રાહત કે સુવિધા ન આપતા સ્થાનિકોમાં ભારે રોષ. સોશિયલ મીડિયામાં આક્રોશ ઠાલવ્યો.
ટાઉતી વાવાઝોડામાં જેતપુરના ખેડૂતોએ વાવેલા સીતાફળનો પાક નષ્ટ થયો. પાકનો સોથ વળી જતા ખેડૂતોને મોટું નુકસાન. વીરપુરના ખેડૂતના બગીચામાં 70 જેટલા ઝાડ જમીનદોસ્ત થયા. ખેડૂતો વળતરની કરી રહ્યા છે માગ. વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન સેમેસ્ટર 1ની 16 જૂનથી લેવાશે ઓનલાઈન પરીક્ષા, જ્યારે કે યુજી સેમેસ્ટર 6ની 19મી જુલાઈથી ઓફલાઈન પરીક્ષા લેવાશે. એલએલબી સેમેસ્ટર 1 21 જૂનથી, જ્યાં બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવશે 5મી જુલાઈએ. સેમેસ્ટર 6ની પરીક્ષા 1 જુલાઈથી શરૂ થશે. 2 દિવસમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકાશે ટાઈમ ટેબલ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીકવાર વધારો. પેટ્રોલના ભાવમાં 23 પૈસા, જ્યારે કે ડીઝલમાં 31 પૈસાનો વધારો. અમદાવાદ શહેરમાં પેટ્રોલના ભાવ 90.70 રૂપિયા, ડીઝલના ભાવ 91.10 રૂપિયા પ્રતિ લીટર. સરકારી ઓઇલ કંપનીઓએ વધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ. દિલ્હીમાં પેટ્રોલમાં 18 પૈસા અને ડીઝલમાં 31 પૈસાનો વધારો. પેટ્રોલમાં 3.68 રૂપિયા અને ડીઝલ 84.61 રૂપિયા પ્રતિ લીટર થયા. સુરતમાં મ્યુકોમાયકોસિસના નવા 6 દર્દીઓ દાખલ થયા, જ્યારે કે એકનું મોત નિપજ્યું તો 25 દર્દીઓની સર્જરી કરાઈ. હાલ સિવિલ અને સ્મીવેરમાં 179 દર્દીઓ સારવાર હેઠળ. સુરતમાં મ્યુકોમાયકોસિસના કારણે અત્યાર સુધીમાં 7 દર્દીઓની આંખો કઢાઈ, તો અત્યાર સુધીમાં 22 દર્દીઓના નિપજી ચૂક્યા છે મોત. ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3085 કેસ નોંધાયા. એક દિવસમાં 36 દર્દીઓના કોરોનાથી મોત. રાજ્યમાં કુલ 55,548 એક્ટિવ કેસ, જેમાંથી 594 દર્દીઓ વેન્ટિલેટર પર. 54,954 દર્દીઓની હાલત સ્થિર. અત્યાર સુધીમાં કુલ 9,701 દર્દીના મોત. અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા 378 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓએ જીવ ગુમાવ્યો. સુરત જિલ્લામાં કોરોનાના 24 કલાકમાં નવા 399 કેસ નોંધાયા. 7 દર્દીઓના મોત નિપજ્યા. સુરત શહેરમાં 227 કેસ, જ્યારે કે ગ્રામ્ય વિસ્તારમાં 172 દર્દી કોરોના પોઝિટિવ. વડોદરા જિલ્લામાં પણ કોરોનાનો કહેર. છેલ્લા 24 કલાકમાં 526 કેસ નોંધાયા. એક દિવસમાં 5 દર્દીના કોરોનાથી મોત થયા. રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો. જિલ્લામાં વધુ 183 દર્દી કોરોનાથી સંક્રમિત થયા. 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં. ભાવનગરમાં કોરોનાના કેસ 95 નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓના મોત, તો ગાંધીનગરમાં 67 દર્દી આવ્યા પોઝિટિવ. જામનગર જિલ્લામાં કોરોનાના 91 કેસ નોંધાયા. વધુ 2 દર્દીઓના મોત નિપજ્યા, તો જૂનાગઢ જિલ્લામાં 212 કેસ નોંધાયા. વડોદરામાં 6 વર્ષનું બાળક પ્યોર રેડ સેલ એપ્લેશિયા નામના રોગનો શિકાર બન્યો. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી થઈ શકે છે ઇલાજ. એક સ્વૈચ્છિક સંસ્થાએ જોહિત માટે અનુરૂપ દાતાની શોધખોળ શરૂ કરી. તો સંસ્થાએ શરૂ કરી ડિજિટલ ઝુંબેશ. આ રોગ સામે લડવા જોહિતને દર મહિને લોહી બદલવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. 9 માસનો હતો ત્યારે જ રોગનું પરીક્ષણ થયું. આણંદના ગોપાલપુરા ગામમાં બે કોમના ટોળા વચ્ચે સામાન્ય તકરાર બાદ જૂથ અથડામણ. બે જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો. 62 પોલીસનો કાફલો ગોપાલપુરા ગામે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો. એસઓજી અને એલસીબી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો. ડાકોરમાં રણછોડરાયના નિજ મંદિરમાં સેવકે 7 મહિલાઓને ચરણસ્પર્શ કરાવ્યા હોવાનો વીડિયો વાયરલ. કોરોનાને કારણે મંદિરમાં દર્શન બંધ છે. નિયમ વિરુદ્ધ દર્શન કરાવાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. મોરબીની આરટીઓ કચેરી નજીક અકસ્માતની ઘટના. ટ્રિપલ બાઇક સવારને કારે જાણ ફેટી લેતા 18 વર્ષના યુવકનું મોત. બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા. દાહોદના દેવગઢ બારીયાથી પીપલોદ હાઇવેના જગાતનાકા પાસે અકસ્માત સર્જાયો. ટ્રક ચાલકે મારુતિ વેનને ટક્કર મારી. અકસ્માતમાં મારુતિ વેન ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો. ઇસરોલ ઉમેદપુર શામળાજી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ છવાયું વાદળછાયું વાતાવરણ. લોકોને ગરમીથી મળી રાહત. પીએમ કેર્સ ફંડમાંથી ખેડા આરોગ્ય વિભાગને મોટી મદદ મળી. 88 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા, જે સરકાર હસ્તકની હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યા. આગામી સમયમાં 25 વેન્ટિલેટર સાથેની આઈસીયુ સુવિધા પણ શરૂ કરાશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાએ મોરબી પાટીદાર કોવિડ સેન્ટરને સહાય આપી. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે 8 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને સાથે જ ઓક્સિજન બાયપેકનું જ્યાં દાન કરવામાં આવ્યું. રાજ્યમાં ઉભી થયેલ ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુએસએ ટીમે ખાસ સેવા કરી. 9 કરોડથી વધુના ખર્ચે 1,000 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને સાથે જ 5 વેન્ટિલેટર અને 15 બાયપેક અને અન્ય મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું ભારત મોકલવાનું ખાસ આયોજન. 335 ઓક્સિજન કોન્સન્ટ્રેટેડ ભરેલો પ્રથમ જથ્થો ફ્લોરિડાથી વિશ્વ ઉમિયા ધામ મંદિર જાસપુર અમદાવાદમાં પહોંચ્યો હતો, જેમાંથી રાજકોટની હોસ્પિટલ્સની સહાય પહોંચી હતી. દેશભરમાં ટ્વિટર ફેસબુક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થવાના અહેવાલને લઈને ખળભળાટ મચ્યો. ખાસ કરીને યુવાઓમાં નારાજગી જોવા મળી. લોકડાઉનમાં યુવાનોમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો હતો.
युवाओं में चिंता नुं कारण ए पण छे कि केटला युवाओं ज्यां सोशियल मीडियाना माध्यमथी वधारता होय छे पोतानो बिजनेसनो व्याप सोशियल मीडिया बंद थवाथी बिजनेसमां मुश्किली उभी थई शके। पंजाब नेशनल बैंक कौभाड़ना आरोपी मेहुल चौकसीनी डोमिनिकामांथी धरपकड़। एंटीगुवा मीडियाए पोताना अहेवालमां दावो कर्यो मेहुल डोमिनिकाथी क्यूबा भागवानी फिराकमां हतो। मेहुल बोट मार्फते डोमिनिका पहोंच्यो हतो। મેહુલ ચોકસીને જલ્દી ભારત લવાય તેવી શક્યતા। મેહુલ ચોકસી 3 દિવસ અગાઉ એન્ટીગુઆથી ગુમ થયો હતો, ત્યારબાદ ઇન્ટરપોલે તેની સામે યલો નોટિસ જાહેર કરી હતી। એન્ટીગુઆના પ્રધાનમંત્રીએ મેહુલ ચોકસીનું આગામી 48 કલાકમાં પ્રત્યાર્પણ થવાનું નિવેદન આપ્યું। ચોકસીને ડોમિનિકાથી જ ભારત મોકલવાની ચર્ચા। ડોમિનિકાએ ખાસ એન્ટીગુઆ અને ભારત એકબીજાના સંપર્કમાં। ડીઆરડીઓની એન્ટ્રી કોવિડ દવા 2 ડીજી જ્યાં બીજી ખેપ આજે જાહેર થશે। 10,000 પેકેટ રિલીઝ કરાશે। મુંબઈ પોલીસે ટાઉતી ચક્રવાત દરમિયાન સમુદ્રમાં ડૂબેલા જહાજ બાર્જ 305 મામલે તપાસ તેજ કરી 4 કંપનીઓને નોટિસ જાહેર કરી પૂછપરછ માટે બોલાવ્યા। ચક્રવાતી તોફાન યાસની અસર ઝારખંડ અને બિહારમાં કેટલાય જિલ્લાઓમાં તેજ હવાઓ સાથે વરસાદ। તોફાને ઓડિશા અને બંગાળમાં ભારે નુકસાન પહોંચાડ્યું। મધ્યપ્રદેશના ઇન્દોરમાં બંધ પડેલી એક મિલમાં અચાનક આગ લાગી। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો। આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ। દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો। 2,11,298 નવા કેસ નોંધાયા છેલ્લા 24 કલાકમાં। 3,847 લોકોના મોત થયા। દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 24 લાખને પાર। મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો। 24,752 નવા કેસ નોંધાયા છેલ્લા 24 કલાકમાં। 992 લોકોના મોત। મહારાષ્ટ્રમાં કોરોનાના 3,17,000થી વધુ એક્ટિવ કેસ। કર્ણાટકમાં એક જ દિવસમાં 26,811 કેસ, 530 દર્દીઓના મોત નિપજ્યા। અત્યાર સુધીમાં 4,09,000થી વધુ એક્ટિવ કેસ નોંધાયા। કેરળમાં એક જ દિવસમાં 28,798 કેસ નોંધાયા, જ્યારે 151 દર્દીઓએ જીવ ગુમાવ્યો। યુપીમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો। છેલ્લા 24 કલાકમાં 3,176 કેસ, તો 193 લોકોના કોરોનાથી મોત થયા। ઉત્તર પ્રદેશમાં 62,000થી વધુ એક્ટિવ કેસ। દિલ્હીમાં કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો। 24 કલાકમાં કોરોનાના નવા 1,491 કેસ નોંધાયા। એક જ દિવસમાં 130 દર્દીઓના મોત નિપજ્યા, તો દિલ્હીમાં હાલ 19,000થી વધુ એક્ટિવ કેસ। છત્તીસગઢમાં બીજી લહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો। છેલ્લા 24 કલાકમાં નવા 2,829 કેસ નોંધાયા, 56 દર્દીઓના મોત થયા। છત્તીસગઢમાં હાલ 53,000થી વધુ એક્ટિવ કેસ। રાજસ્થાનમાં કોરોનાના 3,886 નવા કેસ નોંધાયા, જ્યારે કે 24 કલાકમાં કોરોનાથી 107 લોકોના મોત નિપજ્યા। ઉત્તરાખંડમાં કોરોનાની રફતાર ધીમી પડી। છેલ્લા 24 કલાકમાં 2,991 કેસ નોંધાયા, જ્યારે કે 93 લોકોના મોત નિપજ્યા, 43,000થી વધુ એક્ટિવ કેસ। વિશ્વમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 16,90,000થી પણ વધુ કેસ, 35,12,000થી વધુ લોકોના મોત, 15,08,00,000થી વધુ લોકો સ્વસ્થ થયા। અમેરિકામાં કોરોના વાયરસના કુલ 3,39,00,000થી વધુ કેસ, 6,06,000થી વધુ લોકોના મોત, 2,76,00,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી। બ્રાઝિલમાં કોરોના વાયરસના કુલ 1,62,00,000થી વધુ કેસ, 4,54,000થી વધુ લોકોના મોત, 1,47,00,000થી વધુ લોકો રિકવર થયા। ફ્રાન્સમાં કોરોનાના કુલ 56,21,000થી વધુ કેસ, 1,09,000થી વધુ લોકોના મોત, 52,66,000થી વધુ લોકો રિકવર થયા। રશિયામાં કોરોના વાયરસના કુલ 50,26,000થી વધુ કેસ, કોરોનાને કારણે 1,19,000થી વધુ લોકોના મોત, 46,42,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી। બ્રિટનમાં કોરોનાના કુલ 44,70,000થી વધુ કેસ, અત્યાર સુધીમાં 1,27,000થી વધુ લોકોના મોત, યુકેમાં હાલ 34,000થી વધુ એક્ટિવ કેસ। અમેરિકાના સેન હોઝેમાં ફાયરિંગમાં 8 લોકોના મોત થયા, પોલીસે ટ્રેન યાર્ડમાં ફાયરિંગ કરનારા હુમલાખોરને મારી નાખ્યો। મલેશિયામાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, છતાં નવા દર્દીઓની સંખ્યામાં 5 ગણો વધારો પણ જોવા મળ્યો, તો મૃતકોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળ્યો। અમેરિકાના ફ્લોરિડામાં એક હેલિકોપ્ટર ક્રેશ થતાં એક કર્મચારીનું મોત, બ્લેક હોક હેલિકોપ્ટર આગ બુઝાવવા ઉપયોગમાં લેવાય છે, ટ્રેનિંગ દરમિયાન તે જંગલમાં તૂટી પડ્યું હતું। અને હેલિકોપ્ટરની મદદથી આખા વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, અકસ્માત સમયે તેમાં સવાર 4 લોકોમાંથી 3 લોકોની તલાશ હજુ પણ ચાલુ। દક્ષિણ અમેરિકી દેશ આર્જેન્ટિનામાં લોકડાઉનનો વિરોધ શરૂ, રાજધાની બ્યુનસ આયર્સમાં પ્રતિબંધોના વિરોધમાં લોકો સડક પર ઉતર્યા। સડક પર કેટલાય પ્રદર્શનકારીઓ મશહૂર ડાન્સ ટેંગો કરતા નજરે પડ્યા, તો અન્ય લોકો પોસ્ટર બેનર અને હાથમાં ઝંડા લઈને વિરોધ કરતા જોવા મળ્યા। સેંકડોમાં એકઠા થયેલા લોકોએ ત્યાંના રાષ્ટ્રપતિ વિરુદ્ધ તાનાશાહીનો આરોપ લગાવ્યો અને લોકડાઉન ખત્મ કરવાની માંગ કરી।
इराकनी राजधानी बगदाद में सामाजिक कार्यकर्ता और पत्रकार की हत्या ने लेने लोग में भारे रोष आरोप है कि अत्यार सुधी में 35 सामाजिक कार्यकर्ताओं सहित केटलाय लोगों की हत्या कराई। सड़क पर लोगों ने सरकार विरुद्ध रोष जोवा मळ्यो तो सामे पुलिस कर्मचारी पण प्रदर्शनकारियों ने भगाड़ता जोवा मळ्या। प्रदर्शन में सामेल लोगों ने सरकार विरुद्ध आरोप लगाव्यो, सरकार ना इशारे ज हत्या कराई होवानो आरोप। रशिया सीरिया में परमाणु बॉम्ब बसावनारा त्रण खतरनाक विमान तैयार कर्या। सीरियाना राष्ट्रपति बशर अल असद नो साथ आपवा रशियानी सेना 2015 थी सीरिया में। रशियाए पोताना 22M3 विमान सीरिया मोकल्या। 5000 किलोमीटर थी वधुनी रेंजवाला आ विमान सीरिया में रशियाना एक एरबेस पर उतर्या। शीतयुद्ध बाद रशियाए आ विस्तार में बॉम्बनी वर्षा करनारा पोताना विमान तैनात कर्या छे अने हवे आ भूमध्य सागर में ट्रेनिंग करशे। समय छे ब्रेक नो, रोकाईशुं एक ब्रेक मां। ब्रेक बाद स्वागत छे समाचार मां। आगळ नजर करिए पाकिस्तान कराची में नौसेना कर्मचारी और पुलिस कर्मी वच्चे लड़ाई। कोरोना प्रतिबंधों ने लेने बन्ने वच्चे तूतूमेमें शुरू थई गई और सड़क वच्चे ज मारामारी थई। नेवीना कमांडर पोताना परिवार साथे समुद्र किनारे जई रह्या हता त्यारे पाकिस्तानी पुलिसे रोकता मामलो बिचक्यो हतो तो लोको मारामारीनो वीडियो बनावता जोवा मळ्या। पुलिस नो दावो छे कि नौसेना जवाननी एक टुकड़ी स्थल पर पहुंची अने तेमनी साथे मारपीट करवा लागी। दावो करायो छे कि आ झगड़ा में पुलिसना 5 जवान इजाग्रस्त थया। अफगानिस्तान में तालिबान और अफगानी सुरक्षा बलों वच्चे जंग जेमा 50 लड़ाकों मार्या गया दावो। अमेरिकानी सेना वापसी बाद तालिबान पोतानी ताकत वधारवा लागी। अंधार में तालिबान ठिकाणा पर जबरदस्त हवाई हुमला करवामां आव्या। एर स्ट्राइकना वीडियो में तालिबान ने मोटू नुकसान पहुंच्यू अने तेना केटलाय लड़ाकों मार्या गया होवानुं जाणवा मळ्युं। लगमान में मोटी संख्या में लोग घर छोड़वा मजबूर। मोटी संख्या में लोग सड़क किनारे टेंट लगावी रहता जोवा मळ्या तो तालिबान और अफगानिस्तान वच्चे की जंग में केटलाय मार्या गया की खबर। इराकनी राजधानी बगदाद में सरकार विरुद्ध प्रदर्शन। सामाजिक कार्यकर्ता और पत्रकारों की हत्या विरोध में प्रदर्शन। अत्यार सुधी में 35 सामाजिक कार्यकर्ताओं सहित केटलाय लोगों की हत्या थई। 3 लोगों की हत्या महीने थता लोग सड़कों पर उतरी आया और सरकार ने इशारे ज हत्या कराई होवानो लोगों आरोप। इराक में 2019 थी सरकार विरुद्ध केटलाय प्रदर्शन यथावत। पश्चिम एशियाना देश ओमान में नौकरी छीनववा और डूबेली अर्थव्यवस्था ने लेने विरोध प्रदर्शन। ओमान पर पहला थी केटलाय करोड़ों देवु रोजगारी की मांग साथ लोगों प्रदर्शन। मेक्सिको की राजधानी में छात्रों कॉलेज खोलवाना निर्णय विरोध कर्यो। कोरोना महामारी छता 7 जून थी छात्रों ने कॉलेज आवा माटे आदेश अपाय। आक्रोशित विद्यार्थियों पोस्टर और बेनर साथ मार्च काढ़ी जो कि प्रदर्शन में मास्क और सोशियल डिस्टन्स पालन करायु। गाजापट्टी में सीजफायर बाद पूर्वी येशुरल में चाकूबाजी की वारदात बनी जो कि फिलिस्तीन हुमलाखोर ने पुलिस कर्मचारी ठार कर दीधो तो एक सैनिक और एक नागरिक घायल थया। चाकूबाज लाइट रेलवे स्टेशन तरफ दौड़ो ने इजरायली सैनिक की पीठ पर चाकू मार्यू। पुलिस ने भागता हुमलाखोर पर फायरिंग कर हुमलाखोर मौत निपजो। अमेरिका कैलिफोर्निया लॉस एंजलिस की अरूपा वैली में भीषण आग लगवानी घटना। 100 एकर में फैला रहनाक विस्तार ने खाली करावा आदेश अपाया। पहाड़ी विस्तारों में लागेली आग ने बुझावा हेलिकॉप्टर की मदद लेवाई। बीजी तरफ फायर ब्रिगेड पर आग बुझावा सतत कार्यशील जोवा मळी। अमेरिका लास वेगास में एक विमान क्रेश थी गयु जेमा एक पायलट नु मौत निपजू। फ्रांस में बनेलो आ फाइटर जेट एक रहनाक विस्तार में क्रेश थी गयु। मलेशिया की राजधानी क्वालालंपुर में मेट्रो ट्रेन दुर्घटना में 200 लोग घायल थया। एक ज ट्रेक पर दौड़ी रहे बे ट्रेन आमने सामने टकराता मोटो अकस्मात सर्जायो। प्लेटफॉर्म पर पण अफरातफरी माहौल सर्जायो। अकस्मात थे बन्ने ट्रेन में एक ट्रेन खाली थी जारे कि बीजी ट्रेन में 213 जेटला यात्रीओ सवार हता जेमा 47 गंभीर रीते इजाग्रस्त। पहली बार स्कॉटलैंड पहुंचा ब्रिटिश राज परिवार प्रिंस विलियम और तेमनी पत्नी केट विंटन ज्यां जरूरतमंद बाळकों माटे भारतीय पकवान बनाव्या। सिख समुदाय की संस्था साथे मळी काम कर्युं। संस्था साथे जोड़ायेला महिलाओं ढोलक की थाप पर लोकगीत गाया तो तेने सांभळीने शाही जोड़ी झूमी उठी। त्यारबाद प्रिंस विलियमे हाथ जोड़ी महिलाओं ने नमस्ते पण कर्युं। मुख्यमंत्री ने लखायो पत्र। 18-44 वर्ष की वयजूथना रसीकरण माटे ऑनलाइन रजिस्ट्रेशन बंद करवानी रजूआत। मध्यम और श्रमजीवी परिवारों ने थई रही छे हालाकी। राज्य सरकार नो महत्वनो निर्णय। सरकार पेंशनर्स माटे राहत नो निर्णय। ज्यां हयाती की खराई की मुदत लंबावामां आवी। खराई की मुदत वधु एक मास सुधी लंबावाई। मे 2021 थी ऑगस्ट 2021 सुधी हयाती की खराई करावी शकाशे। गुजरात यूनिवर्सिटी सेमेस्टर 1 की परीक्षा 4 जून थी लेवामां आवशे। यूनिवर्सिटी ऑनलाइन परीक्षा लेशे। बीकॉम बीबीए बीसीए बीए बीएससी सहित विविध परीक्षाओ लेवाशे। चौमासा में म्यूकोरमाइकोसिस थी बचवा दिवस में 3 वार बदलजो मास्क। जीटीयू ना फार्मसी विभाग ना वडानुं सूचन।
चोमासा में भीनू मास्क पहेरवाथी वधी शके छे म्युकोरमाइकोसिस नो खतरो। वरसादी अने भेजवाड़ा वातावरण में फंगसना ग्रोथ अने केस वधवानी निष्णातों ने आशंका। म्युकोरमाइकोसिस नो वध्यो केर अमदावाद सिविल में म्युकोरमाइकोसिस ने कारण आंखों में फंगस वधता 10 दर्दियों की आंखों काढ़वी पड़ी। मात्र मे महीना में ज 10 दर्दियों गुमावी आंखों। सिविल में सर्जरी में 150 दर्द वेटिंग में। आंख ने दांत जड़बा पर दर्द ने वु असर। हाल सिविल होस्पिटल में 335 दर्द सार हेठ। म्युकोरमाइकोसिस राज्य सरकार करी एक टास्क फोर्स की रचना। 11 तज्ञ तबीबों समावेश करायो। सार प्रोटोकॉल और मार्गदर्शिका नक्की करते टास्क फोर्स। म्युकोरमाइकोसिस इंजेक्शन की किडनी पर वु असर न थती हो अमदावाद सिविल तबीबन निवेदन। दुखावा दवा की जटली असर थे तीज असर थती हो जु। म्युकोरमाइकोसिस इंजेक्शन की व्यवस्था कर। अरवली जिला में म्युकोरमाइकोसिस वु एक मौत। भिलोड़ा 51 वर्षीय पुरुष वडोदरा खाते सारवार दरमियान मौत थयुं। 9 दिवस बाद विस्तार में शोकनो माहौल। राजकोट में म्युकोरमाइकोसिस दर्दियों में वधारो। सिविल होस्पिटल में 609 दर्द सारवार हेठ। 242 दर्द की सर्जरी पूर्ण कर। 100 जेटला पोस्ट ऑपरेटिव दर्द ने समरस केर सेंटर में रिफर कर। भावनगर जिला में वावाजोड़ाए तबाही सर्जी। आणंद एग्रीकल्चर यूनिवर्सिटी 25 कृषि वैज्ञानिक और प्रिंसिपल 230 जेटला गामडाओ खूंदी खेडूतों ने आप रहा है मार्गदर्शन। राजकोट जिला वीरपुर में बागायत खेती करता खेडूतों ने वावाजोड़ा में 5 लाख की नुकसान। लींबू की खेती करता खेडूता बगीचा वेरान थया। भारे पवन में 100 जेटला लींबू वृक्षों धराशायी थया। वावाजोड़ा थी थयेला कमोसमी वरसाद थी उपलेटा खेडूतों शेडियों तमाम पाक नाश पाम्यो। 1 वीघा में 40,000 थी वधु शेडी वावेतर करवामां आव्युं हतुं। ज्यां 6 महीने तैयार थती शेडी पाकनी मेहनत पाणी में गई। उपलेटा दरिया में ज्यां 1 खेडूत ने शेडी में अंदाजे 8 लाख रूपया नुकसान पहुंच्यू। वावाजोड़ा थी नुकसान थता खेडूत पायमाल बन्या। अरवली जिला राजूला जाफराबाद खांवा सहित विस्तारों में वावाजोड़ाए विनाश पेरियो। वावाजोड़ा गया बाद नुकसानी निशान उभरी आया। जंगल खोड़े रमता नेसड़ाओं में रहता मालधारियों की स्थिति दयनीय बनी। अमरेली राजगरिया ने पहुंची न्यूज 18 गुजराती टीम। वावाजोड़ा में तमाम नेसड़ाओं ने भारी नुकसान। केटलाक नेसड़ाओ संपूर्णपणे नष्ट थी चुक्या। लोगों मदद की गुहार लगामी। वावाजोड़ा 9 दिवस बाद वीजळी न आवता मालधारियों की स्थिति दयनीय बनी। कूवामांथी पाणी खेंचवा करवू पड़े छे जुगाड़। घर में रहेलू अनाज पलड़ी जता भोजन माटे पण फाफा पशुओं घासचारो पलड़ी जता भारी मुश्किल। ऊना पंथक में असरग्रस्तों की बहार आया जामनगरवासी सेवाभावी लोगों मोकली भोजन की काची सामग्री और फूड पैकेट्स गीर पंथक अंतरियाळ गामडाओं में जईने वितरण कर्युं। असरग्रस्तों माटे काची खीचड़ी गांठिया चवाणा बिस्किट और पानी की बॉटल साथ पैकिंग कर तैयार। सेवाभावी लोगों शाकभाजी सहित भोजन सामग्री की किटन वितरण कर अगौर मोकली थी 1,000 जटली किट। आणंद जिला में तारापुर तालुका 42 गामों में तवदे ताराजी फैलावी। उनाळु मग और शाकभाजी की खेती करता खेडूतों ने मोटू आर्थिक नुकसान। पशुओं माटे वावेल जुवार पण वावाजोड़ा में नष्ट थी गई। ग्रामीण विस्तारों में वावाजोड़ा भारे नुकसान। बधेज गाम में ज्यां प्राथमिक शाला थी गई है जमीन दोस्त। खेडूतो सरकार पास सहाय की अपेक्षा राखी रहा है। वर्तर अंगे स्थानिक धारासभ्य ने मुख्यमंत्री ने लिखित में रजूआत। जामनगर की जीजी होस्पिटल में सफाई कर्मचारी वच्चे बबाल। हाजर पुलिस कर्मचारी साथ बोलाचाली। 2 महिला इजाग्रस्त थी। सफाई कर्मचारी पुलिस ने हलवो बलप्रयोग करने आक्षेप लगवा। साबरकांठा में ईडरियोगढ़ बचाव फरी एक बार लोक आंदोलन। भूख हड़ताल पर बैसे ईडरवासी। ईडरगढ़ बचाओ समिति प्रांत अधिकारी पास भूख हड़ताल पर बैसवा मंजूरी मांगी। आगामी 31 तारीख थी जन आंदोलन शुरू थशे। 3 वर्ष अगाउ रैली और भूख हड़ताल पर बैठा था ईडरवासी। फरीथी खनन शुरू थता आंदोलन ना एंधाण। राजकोट कांग्रेस में जूथवाद आव्यो सामे। इंद्रनील राजगुरुए नेता विपक्ष पति प्रवीण सोराणी ने पद न स्वीकारवानी धमकी आपी जेनी कथित ऑडियो क्लिप पण सामे आवी। ऑडियो क्लिप में नेता विपक्ष पति और इंद्रनील राजगुरु की बातचीत जमा प्रदर्शन नेताओं पर प्रहार। प्रदेश नेताओं पर प्रहार करता बोलता न आवड़त हो वार कर। नेता विपक्ष नेता तरीके न चाले थव इंद्रनील राजगुरु। बनासकांठा सुई गाम में टीडीओ और तालुका पंचायत प्रमुख वच्चे गजग्राह। बंने वच्चे बातचीत ऑडियो वायरल। टीडीओ काजल आंबलिया ने तालुका प्रमुखे देखी लेवानी धमकी आपी सत्ता दुरूपयोग आक्षेप। अरवली सांसद सभ्य साथ टेलिफोनिक बातचीत की ऑडियो क्लिप वायरल थी। तालुका सुधी विकास न पहुंचे हो स्वीकार। वेंटीलेटर चलावनार न हो सांसद सभ्य स्वीकार कर। पोरबंदर रेस्टोरेंट एसोसिएशन जिला कलेक्टर और चेम्बर ऑफ कॉमर्स ने रेस्टोरेंट में पार्सल सुविधाओं समय वधारवा रजूआत कर। साथ ज लोग रेस्टोरेंट में बेसीने जमी शके मंजूरी मंगाई। रेस्टोरेंट उद्योग में छेल्ला सवा वर्ष की मंदी तो 50% जटला नाना रेस्टोरेंट बंद थी चुक्या है। तरह 11 वाग्या सुधी पार्सल सुविधा शुरू थाय तो रेस्टोरेंट मालिकों ने राहत मिली रजूआत।
दाहोदना कडाणा जलाशय योजना की लाइन में वालवा में भंगाण थता हजारों लीटर पानी वेड़फाट थयो। कलालियाबाड़ विस्तार में पानी की लाइन में क्षति सर्जाई। आसपासना विस्तारों में पानी भराया। नडियाद आरटीओ कचेरी में छेल्ला एक सप्ताह थी सर्वर बंद। वावाजोड़ा ने कारण गत 18 मे थी सर्वर ठप थयुं छे, जेने कारण लाइसेंस सहित की कामगीरी पण अटकी गई। बेटरी अने वार डेमेज थता बीएसएनएल अने टीस्पान बंने सर्वर खोरवाई गया। अमदावाद में एएमसी टेक्स अने एएमटीएस विभाग की संयुक्त कामगीरी। 50% स्टाफ थी वधु काम करता सोलाना ईशान ग्रुप की ऑफिस सील करी देवाई। एएमसीए अत्यार सुधी में 48 एकमों सील कर्या। गांधीनगर महानगरपालिका विस्तार में 1,01,954 लोग वैक्सीन लीधी, जमा 43,641 स्त्री और 58,300 पुरुषों शामिल। 18-44 वयस ज्या 47,711 लोग वैक्सीन लीधी। 40-60 वर्ष की वच्चे 31,091 लोग वैक्सीन लीधी। 60 वर्ष वयना 23,139 लोग वैक्सीन लीधी, तो गांधीनगर ग्राम्य विस्तार में 2,06,278 लोग ने वैक्सीन अपाई। ध्रोणबारना विद्यार्थियों ने रसी आपवा मुद्दे हाल में मुद्दों विचाराधीन। परीक्षा पहला रसी आपवा के केम ते अंगे केन्द्र पण निर्णय करशे, तो आगामी 3 दिवस में परीक्षा माटे बहार पड़ाशे एसओपी। परीक्षा वच्चे विद्यार्थी ने कोरोना थयो तो अन्य परीक्षार्थी अने स्टाफ ने क्वॉरंटीन कराशे के केम। परीक्षार्थी ने कोरोना मुद्दे प्राथमिक तबक्के कोने जाण करवानी रहेशे, आ तमाम मुद्दे एसओपी बहार पड़ाशे। केस घटता भावनगर की होस्पिटल्स में हाल 50% बेड खाली। भावनगर में जिला और शहर में मिली कुल 95 नवा केस नोधाया, जेनी सामे कुल 498 दर्दियों ने डिस्चार्ज कराया। भावनगर की सरकारी होस्पिटल्स में 503 बेड खाली, जारे के खानगी होस्पिटल्स की अंदर 870 बेड खाली। अमदावाद में कोरोना ना केस घटता 1200 बेड होस्पिटल में मात्र 400 बेड ज भरेला, जारे के 800 बेड खाली। दर्दियों की संख्या घटता 60 जेटला वोर्ड पण बंद करी देवाया। आ साथ जो बुलेटिन में अत्यारे आटलू ज, पण वधु समाचार अने अपडेट्स माटे आप जोड़ायेला रहो न्यूज 18 गुजराती साथे। नमस्कार।